नमस्कार विद्यार्थी मित्रों, जय अंबे ग्रुप ऑफ स्कूल में आपनो हार्दिक स्वागत छे। धोरण 12 कॉमर्स विषय नामाना मूल तत्व चैप्टर नंबर 4 भागीदारी नो पुनर्गठन। आ चैप्टर में अगाउ विद्यार्थी मित्रों अगाउना वीडियो में मैं तुमने त्यागना दाखला गणाया था और आ त्यागना दाखला में एक दाखलो छेले अधूरो रह गयो हतो, एक भागीदार नो ए तमारे पूर्ण करवानो हतो, बरोबर। चलो आजे आपणे अभ्यास करवाना छीए विद्यार्थी मित्रों लाभना दाखला। तो दाखला नंबर 7 स्वाध्याय दीपक निलेश अने प्रतीक एक भागीदारी पेढीना भागीदारो छे। तेमनु नफा नुकसान नो प्रमाण 1:2:3 છે। તે પ્રમાણ બદલીને ભવિષ્યમાં 2:2:1 કરવાનું નક્કી કર્યું। ત્યાગની ગણતરી કરો। તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો શેનો છે? ત્યાગનો। આપણે શું ગણવાનું કહે છે? ત્યાગની ગણતરી કરવાની કહે છે। તો ત્યાગનો સોરી લાભની ગણતરી કરવાની કહે છે। તો આપણે લાભનું સૂત્ર આવડવું જોઈએ। ચાલો तो સૌથી પહેલા આપણે જે ત્યાગમાં ગણતરી કરતા હતા એવી જ ગણતરી પહેલા અહીંયા કરી નાખીએ। વિદ્યાર્થી મિત્રો જે રીતે આપણે ત્યાગમાં ગણતરી કરતા હતા ભાગીદાર દીપક નિલેશ અને પ્રતિક આયા લખીશું। વિદ્યાર્થી મિત્રો કુલ પહેલા લખીશું જૂનો પ્રમાણ। જો વિદ્યાર્થી મિત્રો પહેલામાં પણ આપણે શીખ્યા હતા કે પહેલું જે આપ્યું હોય તે કયું પ્રમાણ હોય? જૂનો પ્રમાણ હોય। તો પહેલા કેટલું આપ્યું છે? 1:2:3 આના 1:2:3 ટોટલ થશે 6। ચાલો આગળ વાત કરીએ તો નવું પ્રમાણ જે બીજું આપ્યું હોય વિદ્યાર્થી મિત્રો એ નવું હોય તો બીજો આપણને શું આપ્યું છે? 2:2:1 2:2:1 ટોટલ થશે 5। બોક્સ બનાવી દઈએ આપણે એને। ચાલો શેનો દાખલો છે? તો કે લાભનો। તો લાભનું સૂત્ર શું થાય ભાઈ? लाभ बराबर नवो भाग माइनस जूनो भाग। लाभ बराबर नवो भाग माइनस जूनो भाग। पहलो भागीदार कौन छे? तो के दीपक। चल दीपक नो नवो भाग 2 कुल भाग 5 બેના છેદમાં 5 નવ જૂનો ભાગ 1 કુલ ભાગ 6 એકના છેદમાં 6। ચાલો વિદ્યાર્થી મિત્રો નીચે શું કરવાનું? ગુણાકાર 6 5 30 ઉપર શું પાડવાની? ચોકડી 6 2 12 1 5 5 12 માંથી 5 જાય તો વિદ્યાર્થી મિત્રો 7 સાતના છેદમાં 30। જુઓ ખાસ ધ્યાન આપો જવાબ કેવો આવે છે? પ્લસમાં પ્લસમાં આવે તો કઈ લખવાનું નહીં। ચાલો દીપકનું કામ પૂરું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી બીજો ભાગીદાર કોણ છે? નિલેશ। આનો નવો ભાગ કેટલો? 2 2ના છેદમાં 5 માઈનસ જૂનો ભાગ કેટલો? 2 2ના છેદમાં 6। ચાલો નીચે શું કરવાનું? ગુણાકાર 6 5 30 ઉપર શું પાડવાની? ચોકડી 2 6 12 2 5 10 તો 2ના છેદમાં 30। જવાબ કેવો આવે છે? પ્લસમાં। હવે વિદ્યાર્થી મિત્રો આપણને ત્રીજાનો જવાબ આવડી જવો જોઈએ। જેટલું પ્લસ થાય એટલું શું થાય? માઇનસ થાય।
અહીંયા બંને શું થયું છે પ્લસ 7 ને 2 9 તો પ્લસ 9 છે તો હવે શું થશે માઈનસ 9 જવાબ આવશે જોઈએ તો કોણ છે પ્રતિક ચાલો પ્રતિક નો નવો ભાગ કેટલો 1 1 ના છેદ માં 5 માઈનસ જૂનો ભાગ 3 3 ના છેદ માં 6 ચાલો નીચે ગુણાકાર 6 5 ને 30 6 એકા 6 5 3 15 વિદ્યાર્થી મિત્રો 6 માંથી 15 જાય તો માઈનસ 9 માઈનસ 9 ના છેદ માં 30 લાભનો દાખલો કયો છે આપણે લાભનો દાખલો કયો છે જવાબ માઈનસ આવે તો શું લખવું પડે વિદ્યાર્થી મિત્રો ત્યાગ લખવો પડે બરાબર છે શું લખવું પડે ત્યાગ લખવો પડે અને તાળો મેળવેલી જેટલું માઈનસ એટલું પ્લસ થયું છે તો કે આ માઈનસ કેટલા 9 પ્લસ કેટલા 9 7 ને 2 9 ઓકે હજી એક દાખલો આપણે સ્વાધ્યાયનો જોઈએ સ્વાધ્યાયનો દાખલો નંબર 8 ચાલો અહીંયા ગણતરી કરી નાખીએ ભાગીદાર નામ આપેલા છે રાજુ હસુ અને સંજુ રાજુ હસુ અને સંજુ અહીંયા લખીશું આપણે કુલ ચાલો અહીંયા લખીશું આપણે જૂનો ભાગ અહીંયા લખીશું આપણે નવો ભાગ ચાલો પહેલો પ્રમાણે કોઈ તે જૂનું હોય 5 4 3 5 ને 4 9 9 ને 3 12 ચાલો 2 2 1 5 ચાલો વિદ્યાર્થી મિત્રો બોક્સ બનાવી દઈએ આ વાતને લાભનો દાખલો હોય કે ત્યાગનો દાખલો હોય આટલી વસ્તુ તો આપણે ફરજિયાત બનાવી જ દેવાની ચાલો હવે આપણે રકમ વાંચી તો આપણને ખબર પડે શેનો દાખલો છે રાજુ હસુ અને સંજુ એક પેઢીના ભાગીદાર છે તેમનું નફા નુકસાનનું પ્રમાણ 5:4:3 છે બધા ભાગીદારોએ મળી નફા નુકસાનનું નવું પ્રમાણ 2:2:1 નક્કી કર્યું આ માહિતી પરથી લાભનું પ્રમાણ શોધો શેનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો લાભ લાભનું સૂત્ર શું આવે લાભ બરાબર નવો ભાગ માઈનસ જૂનો ભાગ ચાલ મૂકી દઈએ આપણે પહેલો ભાગીદાર છે રાજુ નવો ભાગ કેટલો 2:5 માઈનસ જૂનો ભાગ કેટલો 5:12 નીચેનો ગુણાકાર કરી નાખીએ 5×12 12 5 ને 60 ઉપર ચોકડી પાડી દઈએ 2×12 12 2 24 25 25 24 માંથી 25 જાય તો માઈનસ 1 માઈનસ 1 ના છેદમાં 60 લાભનો દાખલો જવાબ માઈનસ આવે તો બાળકો શું લખવું અહીંયા ત્યાગ લખવો ચાલો હસુ ચાલો નવો ભાગ કેટલો તો કે 2 2:5 જૂનો ભાગ 4 4:12 નીચે ગુણાકાર 12 5 ને 60 ઉપર ચોકડી 2×12 તો કે 24 4 5 20 24 માંથી 20 જાય તો 4 4:60 હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજો જે ભાગીદાર છે એનો તમને અમને મોઢે આવડી જવો જોઈએ અહીંયા 4 છે પ્લસ અહીંયા માઈનસ 1 છે તો હવે કેટલા આવવાના માઈનસ 3 આવવાના જોઈએ સંજુ જૂનો નવો ભાગ 1 1 ના છેદમાં 5
જૂનો ભાગ 3 3 ના છેદમાં 12 12 પંચાને 60 12 એકા 12 5 તેરી 15 માઈનસ 3 ના છેદમાં 60 માઈનસ જવાબ આવે છે તો શું લખાય ત્યાગ લખવો પડે જોઈ લો જેટલું માઈનસ એટલું પ્લસ માઈનસ 3 માઈનસ 1 માઈનસ 4 અને પ્લસ 4 ઓકે વિદ્યાર્થી મિત્રો હવે હજી એક દાખલો જે સ્વાધ્યાયનો 9મો દાખલો બાળકો એમાં થોડા અટવાય છે તો સ્વાધ્યાયના 9મા દાખલામાં કઈ નથી વિદ્યાર્થી મિત્રો હવે મેં અહીંયા સાદીને સિમ્પલ રકમ લખી છે સ્વાધ્યાયના 9મા દાખલામાં જેમાં પહેલું આપ્યું છે એ જૂનું પ્રમાણ છે બીજું આપ્યું એ નવું પ્રમાણ છે અને લાભ ગણવાનો તમને કહે છે હવે રકમમાં કાઈ નથી વિદ્યાર્થી મિત્રો તમને આવી રીતે આપેલું છે 2 ના છેદમાં 9 3 ના છેદમાં 9 4 ના છેદમાં 9 આવી રીતે આપેલું છે તો તમને એમ થાય કે આવું શું પ્રમાણ આવું કાઈ પ્રમાણ નથી ઉપરનું ટોટલ મારી જો 2 3 5 5 ને 4 9 બરોબર 2 3 4 ટોટલ મારો 2 ને 3 5 5 ને 4 9 ઓકે જેવી રીતે તમે આને છે આને શું લખો 5 ના છેદમાં 9 લખો છો એવી રીતે તમને 2 ના છેદમાં 9 આપ્યું છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી એક ગણી દઉં છું એક વસ્તુ તમને ગણી દઉં છું ચાલો લાભ ગણવાનો છે લાભ બરાબર 9 ભાગ માઈનસ જૂનો ભાગ ઓકે ચાલો પહેલો કોણ છે પ્રવીણ 9 ભાગ કેટલો 2 ના છેદમાં 9 ચોખ્ખું દેખાય છે ભાઈ આપેલો જ છે તમને 2 ના છેદમાં 9 જૂનો ભાગ 5 ના છેદમાં 9 હવે જ્યારે છેદ સરખા હોય ત્યારે લસા લેવાની જરૂર નથી બરોબર ઉપરના પદની બાદબાકી કરી નાખી ચાલો 2 માંથી 5 જાય તો માઈનસ 3 માઈનસ 3 ના છેદમાં 9 અહીં શું લખવું પડે વિદ્યાર્થી મિત્રો ત્યાગ લખવો પડે કારણ કે લાભનો દાખલો છે બરોબર પ્રવીણ ગણી દીધું હવે મહેન્દ્ર 9 ભાગ 3 ના છેદમાં 9 જૂનો ભાગ 2 ના છેદમાં 9 3 માંથી 2 જાય તો 1 1 ના છેદમાં 9 ઓકે ચાલો હજી એક આગળ અરવિંદ પણ ગણી દઉં અરવિંદ 4 ના છેદમાં 9 માઈનસ 2 ના છેદમાં 9 4 માંથી 2 જાય તો 2 2 ના છેદમાં 9 જેટલું માઈનસ એટલું પ્લસ થઈ ગયું જો માઈનસ 3 એની સામે આ 1 અને આ 2 પ્લસ 3 આ દાખલો મેં લાભની રીતે ગણ્યો હવે ત્યાગની રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ગણવાના છે અને આ સાથે હું તમને ઉદાહરણ પણ આપું છું ઉદાહરણ નંબર 3 4 અને 5 HW રહેશે જે લાભના ઉદાહરણ છે મિત્રો તો આ સાથે આપણે લાભ અને ત્યાગ બંનેની રીત પૂરી કરીએ છીએ આજે દાખલો છે વિદ્યાર્થી મિત્રો એ લાભનો મેં ગણ્યો છે અને ત્યાગનો તમને ગણવા આપું છું હવે આપણે આગળના વિડિયોની અંદર આ ચેપ્ટરમાં આગળ વધીશું આ ચેપ્ટરમાંથી ખાસ વિદ્યાર્થી મિત્રો લાભ અને ત્યાગના દાખલા વારંવાર પરીક્ષામાં પૂછાય છે 3 માર્કનો દાખલો હોય છે અને એકદમ સરળ છે હવે આપણે આગળના વિડિયોની અંદર આ ચેપ્ટરમાં આગળ જઈશું ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ જય ભારત જય અંબે વિદ્યાર્થી મિત્રો